નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 જે છે પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પહેલાં આપણે જોઈશું કે જે પ્રાણી સૃષ્ટિ જે છે એ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણના કેટલાક આધારો હોય છે, એ આધારો વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સજીવો એટલે કે જે પ્રાણીઓ જે છે, પ્રાણીઓના લક્ષણોના આધારે એને નાના મોટા જે સમૂહો જે છે એ સમૂહમાં પછી વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે એનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. અને વર્ગીકરણ એક એક નવી કેટલીક જાતિઓ જે ઓળખાય જે છે એ જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ એ મદદ કરે છે. હવે જોઈએ કે વર્ગીકરણના આધારો શું છે. બેઝિકો ક્લાસિફિકેશન, તો વર્ગીકરણના જે આધારો જે છે એમાં ખાસ કરીને જોઈએ તો જે સજીવો જે છે અથવા જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવત આવી કેટલીક માહિતી મેળવવામાં આવતી હોય. અને પછી જે સજીવો જે પ્રાણીઓ જે છે પ્રાણીઓની અંદર કોષોની ગોઠવણી અને પછી એના શરીરની રચના એટલે કે દૈહિક સંમિતિ અને દેહકોષના સ્વરૂપો જે છે એ દેહકોષના સ્વરૂપો અને પાચનની રીતો જે છે અને પરિવહન સાથે જે કેટલીક જે પ્રજનનતંત્ર જે છે કયા પ્રકારે પ્રજનનની પ્રક્રિયા કરે છે અને મુખ્યત્વે એ સજીવ જે અસ્તિત્વમાં આવ્યું છે એના સાથે સંકળાયેલા કેટલાક પાયાના લક્ષણો અને એ સજીવ જે છે સજીવો સ્વતંત્ર સજીવોના સાથે એકબીજા સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે અથવા એ સરખા છે કે નથી સરખા દેખાતા એવા જે મુખ્યત્વે કેટલાક આધારો જે છે એ આધારોને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવતું છે. હવે આગળનો ટૉપિક આપણે જોઈએ કે જે સજીવો જે છે સજીવો અથવા જે પ્રાણીઓ જે છે પ્રાણીઓના આયોજનના સ્તરો વિશે જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણીઓના શરીરમાં આયોજનના સ્તરો, લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો જોઈએ તો પ્રાણીઓના શરીરના મુખ્યત્વે ત્રણ પ્રકારોનું સ્તરીય આયોજન જોવા મળતું હોય છે અથવા ત્રણ પ્રકારના સ્તરીય આયોજને ધરાવે છે. હવે જોઈએ સૌપ્રથમ પહેલાં તો કોષસ્તરીય આયોજન એટલે કે સેલ્યુલર લેવલ જેને કહેવામાં આવે છે. તો જે પ્રાણીઓ જે છે પ્રાણી સૃષ્ટિની અંદર જે દરેક જે સભ્ય જે છે આપણે જાણીએ છીએ કે બધા પ્રાણીઓ અથવા કેટલાક એકકોષી પણ છે અને કેટલાક બહુકોષી પણ છે. તો પ્રાણી સૃષ્ટિના દરેક જે સભ્ય જે છે એ સભ્ય મુખ્યત્વે બહુકોષી છે. હવે તેમાંના જે બધા જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી, એટલે કે બધામાં અલગ અલગ જોવા મળે છે. દાખલા તરીકે છ છિદ્ર સમુદાયના જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓમાં અલગ જોવા મળતું હોય, પછી પૃથુકૃમી સમુદાયના જે પ્રાણીઓ જે છે પ્રાણીઓમાં અલગ જોવા મળે છે. હવે તેઓમાં શિથિલ રીતે ગોઠવાયેલા કેટલાક જે લોસ ઓફ સેલ એગ્રેઝન્ટ જે છે એવા કેટલાક કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી જોડાયેલા હોતા નથી. અને એટલે કે આયોજન જે છે તો એની અંદર આવેલા જે કોષો જે છે એ કોષોનું આયોજન કોષસ્તરીય અથવા જે કોષોની જે ગોઠવણી જે છે એટલે કે કોષીય સ્તર રૂપે પ્રદર્શિત કરે છે અને તેના સાથે પેશીઓ બનતી નથી. હવે જોઈએ કે જે પેશીય સ્તરીય આયોજન જે છે એટલે કે ટીસ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન, તો કોષ્ઠાંતરી સમુદાયના જે બહુકોષી પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પણ મુખ્યત્વે બહુકોષી છે. હવે તેમાં પણ મુખ્યત્વે કોષો જે છે તો કોષો કોષો વચ્ચે અથવા એની અંદર કયા પ્રકારના જે કોષો જે છે કોષો વચ્ચે એકબીજાની કાર્ય દ્રષ્ટિએથી કેટલાક વિભાજનો થતા હોય છે, એટલે કે શ્રમ વિભાજન જોવા મળે છે. હવે એની અંદર આવેલા જે કોષો જે છે તો કોષોની ગોઠવણી પણ મુખ્યત્વે જટિલ હશે અને સમાન કાર્ય ધરાવતા કોષો જે છે ભેગા મળીને પછી પેશીની રચના કરે છે, એટલે કે એના સાથે કોષો સાથે ફરી પાછી પેશી જોડાયેલી હોય છે. આથી તેને પેશી સ્તરીય આયોજન કહેવામાં આવે છે, એટલે કે ટીસ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે આવું શેમાં જોવા મળે છે તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ દાખલા તરીકે હાઇડ્રા અને જેલીફિશની અંદર એ જોવા મળે છે. હવે જોઈએ કે અંગસ્તરીય આયોજન, તો અંગસ્તરીય જે આયોજન જે છે તો એમાં આયોજનના વિસ્તારોમાં જોઈએ તો દાખલા તરીકે જે પૃથુકૃમી કે પછી કેટલાક ઉચ્ચ સમુદાયના જે સભ્યો જે છે અથવા જે પ્રાણીઓ અથવા જે સજીવો જે છે સજીવોની અંદર અંગસ્તરીય આયોજન ધરાવે છે, એટલે કે જ્યાં પેશીઓ સાથે ચોક્કસ કાર્ય કરતા અંગો ભેગા મળે છે, એટલે કે જો આપણે એને ચડતા ક્રમમાં જો દર્શાવીએ તો સૌપ્રથમ પહેલાં જે છે કોષ આવશે અને પછી કોષ, પછી પેશી અને પેશીતંત્ર અને પછી અંગતંત્ર, એ રીતે અંગોની રચના થયેલી હોય છે.
જ્યારે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સ્થૂળત્વચી અને મેરુદંડી આવા જે કેટલાક પ્રાણીઓ આવા જે સમુદાયો જે છે સમુદાયના કેટલાક જે પ્રાણીઓ જે છે પ્રાણીઓની અંદર અંગો જોવા મળે છે અને એ અંગો જે છે પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારનું જે છે કાર્ય કરતા હોય છે, એટલે કે સ્વરૂપમાં એકત્રિત થયેલા હોય છે. હવે દરેક તંત્ર જે છે એ ચોક્કસ દેહ ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલું હોય છે, એટલે કે દેહ ધાર્મિક એટલે કે એના શરીરની અંદર થતી કેટલીક પ્રક્રિયાઓ. તો આ પ્રકારની રીતને આયોજનને અંગસ્તરીય આયોજન કહેવામાં આવે છે. હવે પ્રાણીઓ જુદા જુદા સમૂહના અંગતંત્રો વિવિધ રીતે જટિલતા પણ પ્રદર્શિત કરે છે. તો ઉદાહરણ સ્વરૂપે આપણે સમજીએ કે ઉદાહરણમાં જોઈએ કે અપૂર્ણ કેટલાકમાં અપૂર્ણ પાચન તંત્ર જોવા મળે, કેટલાકમાં સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે. તો અપૂર્ણ પાચન તંત્ર શેમાં જોવા મળે છે? તો અપૂર્ણ પાચન તંત્ર જે છે એ પૃથુક્રમી સમુદાયના જે કેટલાક જે પ્રાણીઓ જે છે જે સજીવો જે છે એની અંદર પાચનતંત્ર અપૂર્ણ જોવા મળે છે, એટલે કે એની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર એક જ બાજુએ અને એક જ છેડા પરથી બહારની તરફ ખુલે છે. આથી તેને અપૂર્ણ પાચનતંત્ર કહેવામાં આવે છે. હવે સંપૂર્ણ પાચનતંત્ર એટલે કે જે પાચનતંત્ર મુખ દ્વારથી લઈને મળ દ્વાર એટલે કે બે માર્ગે ખુલતા હોય છે, એટલે કે તેના અગ્ર છેડે મુખ અને પછવ છેડે મળ દ્વાર આવેલું હોય છે, જેને સંપૂર્ણ પાચનતંત્ર કહેવામાં આવે છે. હવે એ જ રીતે પરિવહન તંત્ર જે છે એ પરિવહન તંત્રને પણ મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. હવે ખુલ્લું પરિવહન તંત્ર વિશે જોઈએ તો ઓપન ટાઈપ સર્ક્યુલરી સિસ્ટમ કે જેમાં રુધિર જે છે એ હૃદયની બહારની તરફ ધકેલવામાં આવે છે અને કોષો અને પેશીઓ તેમાં તરબળ હોય છે. અને બંધ પરિવહન તંત્ર જે છે એટલે કે ક્લોઝ ટાઈપ સર્ક્યુલરી સિસ્ટમ કે જ્યાં રુધિર અને વિવિધ કેટલીક જે વ્યાસ કે પછી વાહિનીઓ અને શ્રેણીઓ દ્વારા પરિવહન થાય છે, દાખલા તરીકે ધમની અને શીરાઓ અને કેટલીક વાહિકાઓ અને કેટલીક રુધિર કે સિકાઓ આવેલી હોય છે. એટલે કે આ પ્રકારે પરિવહન તંત્ર જે છે બે પ્રકાર ધરાવે છે. હવે આગળનો ટોપિક જે છે આપણે સમમિતિયની ચર્ચા કરીએ. હવે આપણે ચર્ચા કરીશું કે સમમિતિ એટલે કે સિમેટરી સિસ્ટમ. તો જો જે પ્રાણીઓમાં ત્રણ પ્રકારની સમમિતિની જે રચના જે છે જોવા મળે છે, એટલે કે પ્રાણીઓ અને તેની સમમિતિના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે, જેમ કે અસમમિતીય અને અર્ય સમમિતીય અને દ્વિપાશ્વીય સમમિતિ, એટલે કે ત્રણ પ્રકારમાં એને વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો અસમમિતિ અને અર્ય સમમિતિ અને દ્વિપાશ્વ સમમિતિ. હવે અસમમિતિ વિશે સમજીએ તો જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણીને સરખા બે ભાગમાં જો વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહેવામાં આવે છે. એટલે કે જો મધ્ય અક્ષ હશે વચ્ચેનો ભાગ જશે અને વચ્ચેના ભાગમાંથી કોઈ સજીવ કે જે પ્રાણી જે છે એને બે ભાગમાં જો ડિવાઈડ ન થાય તો એને મુખ્યત્વે અસમમિતિ કહેવામાં આવે છે, એટલે કે અસિમેટ્રિકલ જેને કહેવામાં આવે છે. હવે અર્ય સમમિતિ કે જ્યારે કોઈ પ્રાણી જે છે અથવા એ પ્રાણીના શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી દરીને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તો એને અર્ય સમમિતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે કેટલાક કોષ્ટાંતરિત અને કેટલાક કંકતધારા જે સમુદાય જે છે કંકતધારા અને કોષ્ટાંતરિત અને સાથે સાથે સૂળત્વચી સમુદાયના કેટલાક જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની અંદર અર્ય સમમિતિની રચના જોવા મળે છે, એટલે કે રેડિયલ સિમેટ્રી જેને કહેવામાં આવે છે. હવે જોઈએ કે દ્વિપાશ્વીય સમમિતિ કે જ્યાં પ્રાણીઓને શરીરના મુખ્ય અક્ષ પરથી એક જ ધરીથી અક્ષમાં બે સરખા ભાગ એટલે કે જમણા અને ડાબા એમ બે ભાગમાં વિભાજિત કરાય તો તેને સમદ્વિપાશ્વીય સમમિતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે નુપુરક સમુદાયના કેટલાક જે પ્રાણીઓ જે છે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ જે છે પ્રાણીઓની અંદર મુખ્યત્વે જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે અર્ય સમિતિ જે છે સૌપ્રથમ પહેલાં અર્ય સમિતિ આપેલું છે, એટલે કે આ જે છે અર્ય સમિતિની અંદર તો આ કોષ્ટાંતરી સમુદાયનો પ્રાણી છે. કોષ્ટાંતરિત અને કંકતધારા સમુદાયની અંદર એટલે કે એને મુખ્યત્વે બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે, એટલે કે એને અર્ય સમમિતિ કહેવામાં આવે છે. અને સમમિતિ એટલે કે જે મુખ્યત્વે બે ભાગોમાં વિભાજિત કરી શકાય, એટલે કે એક જ ધરી પરથી અને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે. એટલે અહીંયા જે કરચલાની જાગૃતિ આપવામાં આવી છે તો આ કયા પ્રકારનું આવશે? દ્વિપાશ્વ સમમિતિ, એટલે કે એની અંદર જે એના વચ્ચેનો જે ભાગ જે છે એમાંથી કોઈ એક જ ધરી છે તો એક જ ધરી પરથી આખી આ એક ધરી થશે, તો આ એક જ ધરી જે છે એક જ ધરી પરથી એને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે, એટલા માટે એને દ્વિપાશ્વીય સમમિતિ કહેવામાં આવે છે. હવે
હવે આપણે જોઈએ કે જે ગર્ભસ્તરીય જે રચના જે છે ગર્ભસ્તરીય રચના એટલે કે એમ્બ્રિયોનિક લેયર્સ જે છે એની રચના વિશે વાત કરીએ કે જે ગર્ભસ્થાનની જે રચના જે છે એટલે કે જે પ્રાણીઓ જે છે કે પછી જે સજીવો જે છે સજીવોની અંદર કયા પ્રકારની ગર્ભસ્થાનની રચના આવેલી છે તો એની અંદર ખાસ બે પ્રકારે હોય છે તો દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય તો આપણે જોઈએ સૌ પ્રથમ પહેલાં દ્વિગર્ભસ્તરીય એટલે ડિપ્લોપ્લાસ્ટિક જેને કહેવામાં આવે છે તો પ્રાણીઓ કે જેમાં કોષો જે છે એ બે ગર્ભીય સ્તરોમાં ગોઠવાયેલા હોય છે એટલે કે બહારનું બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું અંતઃ ગર્ભસ્તર તેમને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવામાં આવે છે દાખલા તરીકે કોષ્ટાંતરિતમાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે અવિભેદી સ્તર તરીકે એટલે કે એની અંદર મધ્ય શ્લેષ્મ સ્તર એની અંદર આવેલો છે કયો સમુદાયની અંદર કોષ્ટાંતરિત જે સમુદાય જે છે એ સમુદાયની અંદર વચ્ચેના ભાગમાં જે આકૃતિમાં જે દર્શાવ્યું જે છે આકૃતિમાં દર્શાવેલા પ્રમાણે કે જેની અંદર મધ્ય સ્તર જે છે મધ્ય સ્તર આ જે ભાગ જે છે મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ બીજું કે ત્રિગર્ભસ્તરીય એટલે કે ટ્રિપ્લોપ્લાસ્ટિક જેને કહેવામાં આવે છે તો આવા પ્રાણીઓ કે જેમાં વિકાસ પામતા જે ભ્રૂણ જે છે એની અંદર બાહ્ય ગર્ભસ્તર અંતઃ ગર્ભસ્તર વચ્ચે બીજું ત્રીજું ગર્ભસ્તર આવેલું હોય છે જેને મધ્ય ગર્ભસ્તર કહેવામાં આવે છે હવે તેમને મુખ્યત્વે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવામાં આવે છે જે કયા સમુદાયથી આવશે પૃથુકૃમી સમુદાયથી લઈને મેરુદંડી સુધીના જે પ્રાણીઓ જે છે એ મેરુદંડી સુધીના પ્રાણીઓની અંદર મધ્ય ગર્ભસ્તરની રચના આવેલી હોય છે તો આકૃતિ દ્વારા આપણે સમજીએ જો પહેલા નંબરની જે આકૃતિ જે છે દ્વિગર્ભસ્તર હોય છે એટલે કે એની અંદર બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર અને અંદરની તરફ અંતઃ ગર્ભસ્તર આવેલું હોય છે હવે આજે ગર્ભસ્તરની જે રચના જે છે તો અંદરના ગર્ભસ્તરની સાથે અંદરનું અંતઃ ગર્ભસ્તર જે છે એમના સાથે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ જેને કહેવામાં આવે છે હવે અવિભેદિત તરીકે એની અંદર બીજું એક સ્તર આવેલું હોય છે જેને મધ્ય શ્લેષ્મ સ્તર કહેવામાં આવે છે હવે આ જે મધ્ય શ્લેષ્મ સ્તર જે છે વચ્ચેના ભાગમાં જે દર્શાવવામાં આવ્યું જે છે એને મધ્ય શ્લેષ્મ સ્તર કહેવામાં આવે છે અને ત્રિગર્ભસ્તરીયની અંદર બાહ્ય ગર્ભસ્તર અંતઃ ગર્ભસ્તર અને સાથે સાથે વચ્ચે જે છે એની અંદર સાથે ફરી પાછું ત્રીજું ગર્ભસ્તર આવેલું હોય છે જેને મુખ્યત્વે મધ્ય ગર્ભસ્તર કહેવામાં આવે હોય મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ જે ડાર્ક સ્વરૂપે જે દર્શાવવામાં આવ્યો છે એ ભાગને કયું કહેવાશે મધ્ય ગર્ભસ્તર જેને કહેવામાં આવે છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જે આગળનો ટોપિક જે છે દેહકોષ નીર જે રચના જે છે એ દેહકોષની રચના વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ